સંજેલી તાલુકાના વાણિયા ઘાટીથી નેનકી મંદિર ફળિયામાં જવાનો ડામર માર્ગ ઉબડ ખાબડ અને રોડની બંને સાઈડ બાવળના જાડી જાખરા ઉગે નીકળતા અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. ત્યારે આગળ વાત કરીએ તો 8 વર્ષ પહેલાનો આ રસ્તો અત્યારે ઉબડ ખાબડ અને ઠેર ઠેર ખાડા તંત્ર દ્વારા આ ખાડાઓનું મરામત કામગીરી નહીં કરાતા આ માર્ગ ઉબડ ખાબડ થઈ ચૂક્યો છે. તેમ છતાં આ રસ્તો પ્રત્યે તંત્ર દ્વારા ધ્યાન નહીં આપતા વાહન ચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ બાબતે ધારાસભ્ય અને સંસદ સભ્ય સહિત તાલુકા અને માર્ગ અને મકાન વિભાગને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. તો વાણિયા ઘાટીથી નેનકી મંદિર જવાના માર્ગ પર રસ્તાની બાજુમાં બંને સાઈડ જાડી જાખરા ઉગી નીકળતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઠેર ઠેર ઉબડ ખાબડ ખાડા પડી જવા પામે છે અને જેના લીધે અવર જવર કરતા વાહન ચાલકોને ભારે હેરાન થવાનો વારો આવ્યો છે. જો કે વહેલી તકે આ માર્ગ પર સાફ સફાઈ તેમજ નવીન રસ્તો બનાવવા માટે આવે તેવી પ્રબળ ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે. ત્યારે રસ્તા વચ્ચે પડેલા ખાડાઓ અને બાવળના જાડી જાખરાને લીધે અકસ્માત થવાની ભીતિ સેવાઈ રહી છે. તંત્ર દ્વારા તાત્કાલિક નવીન રસ્તો બનાવી સાફ સફાઈ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામે છે. ભલાભાઈ હાલાભાઈ કામળ, આ રસ્તો ક્યારથી આવી હાલતમાં છે? લગભગ 7 વર્ષથી આવી હાલતમાં છે. હા, 7 વર્ષ થવા આવ્યો. પહેલી વાર બનનો ત્યારથી નથી રિપેરિંગ. નવો ક્યારથી બનાવેલો? નવો તો 9-10 ની આસપાસ જ છે. 2000. આ ખાડા ક્યારથી પડેલા? ખાડા તો 5-6 વર્ષ થવા આવ્યો. એ પ્રમાણે ઉદક કરજો. મેં રિપેરિંગ કરવા કોઈ આવે ખરું કે ના? કોઈ આવ્યું નથી. વાણિયા ઘાટીથી નેનકી મહાદેવ મંદિર સુધીનો રોડ 2015માં બનાવવામાં આવ્યો હતો અને જર્જર ખાડા ખપચા થઈ ગયા છે. બંને સાઈડોમાં જાડી જાખરી કાપવામાં આવી નથી. અમે રજૂઆત સંસદ સુધી કરી હતી, ધારાસભ્યને અને મને વિભાગ આપણે ઝાલોદને બી કરી, તો બી અત્યાર સુધી કોઈ રિપેર નથી કરતા ને હજુ સુધી ડિસેમ્બર હાલતમાં છે. અને આ રોડને જે ગાડીઓનો બી અડચણ થાય છે, સાઈડ લેવામાં તકલીફ છે અને હજુ સુધી ઠરાવ બી કર્યો છે તો બી છતાંય આ તંત્ર કોઈ દેખતું નથી. અને હજુ સુધી આ લોકો હજુ તલ્લા દલ્લા કરે છે, રોડ બનાવતા નથી. મામા વાળા સુધી બસ ચાલ્યા કરે છે. આપણે કાન આડે જે દેખે છે બધું કરે છે, પણ કાં ચાહે છે, શું છે, કાં યોજના કાં મળે છે ખબર નથી. અને રોડ કરવા જેવો કરતા નથી. જાહેર કામ કરવું જોઈએ. નિપમ પંચાલ સાથે લાઈવ 24 ન્યૂઝ સંજલી.